બેક અને હવે વાત કરીએ ખેડૂતોની તો લોકડાઉનમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે ખેડૂતો તેમની જણસ અલગ અલગ જગ્યાએ પહેલા વેચતા હતા પરંતુ તે ન વેચી શકતા તેમને ભારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ છે આજ મુદ્દે વધુ વાત કરવા અમારી સાથે જોડાયા છે કિસાન કોંગ્રેસના ચેરમેન અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા પાલભાઈ સ્વાગત છે આપનું ટીવી નાઇનમાં જે રીતે અત્યારે પરિસ્થિતિ છે રાજ્યમાં ખેડૂતોની અને હવે તો લોકડાઉન ફોર પણ શરૂ થઈ ગયું છે ત્યારે ખેડૂતો માટે કેવા પ્રકારની જે યોજના અથવા તો કેવા પ્રકારની રાહત મળવાની આપ અપેક્ષા રાખી રહ્યા છો જી પાલભાઈ જે રીતે લોકડાઉન ફોરની શરૂઆત થઈ ચૂકી છે અને ખેડૂતોની સ્થિતિ આ લોકડાઉનના દિવસો દરમિયાન વધુ કપરી બની છે રાજ્યના અત્યારે સરકારે તો એક તરફ જે પેકેજની જાહેરાત કરી છે ખેડૂતો માટે પરંતુ હજુ પણ કેવા પ્રકારની વધુ રાહતો ગુજરાતના ખેડૂતો ઈચ્છી રહ્યા છે નરેન્દ્રસિંહ આમ ખેડૂતોને શા માટે રાહત અથવા તો એને મદદની જરૂર છે આપણે જોઈએ તો એકસો છેતાલીસ ટકા પેલા વરસાદ પડ્યો ત્યાર પછી કમોસમી વરસાદ પડ્યો કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે બહુતેર કલાકમાં જે અરજી કરવાની હતી એ સાડા સાત લાખ કરતા વધારે ખેડૂતોએ અરજી કરી છે પણ એમાં એક રૂપિયો એ પાક વીમાનું વળતર આજની તારીખમાં મળ્યું નથી કૃષિ મંત્રી પોતે સ્વીકારી ચૂક્યા છે કે ચાલીસ થી પચાસ હજાર કરોડ નુકસાન થયું છે એની સામે નુકસાનીનું વળતર જે પાક વીમાનું મળવું જોઈએ એ શૂન્ય મળ્યું છે એટલે ખરીફ સિઝન છે આખે આખી ખેડૂતોની ધોવાઈ ગઈ રવિ સિઝન જયારે વેચવાનો સમય હતો ત્યારે કોરોનાનો કહેર આવ્યો લોકડાઉન થયો અને ખેડૂતોનો બધો જ માલ છે એ માર્કેટમાં પડ્યો રહ્યો વડાપ્રધાન શ્રીએ વીસ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી પણ એમાં ખેડૂતોને એક ફદ્યુએ મળ્યું નથી એક રૂપિયો એ મળ્યો નથી કેવી રીતે નથી મળ્યો છ્યાસી હજાર છસો કરોડની લોન આપવાની જાહેરાત કરી છે તો લોન છે એ ખેડૂતોએ ભરપાઈ કરવાની છે અને આર્થિક પેકેજ ના ગણી શકાય અઢાર હજાર સાતસો કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી કિસાન નિધિ સન્માન નિધિની જે એપ્રિલ મહિનાનો હપ્તો છે એ હપ્તો ભર્યો છે એને પેકેજનો પાર્ટ ન ગણી શકાય ચીમોતેર હજાર ત્રણસો રૂપિયા ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરી છે તો ખેત પેદાશોની ખરીદી દર વર્ષે નિરંતર ચાલતી પ્રક્રિયા છે એ પેકેજનો ભાગ નથી છ હજાર ચારસો કરોડ પાક વીમો આપ્યો એવું છે છેલ્લા હજાર ચારસો કરોડ નો પાક વીમો છે એક લાખ ચૌદ હજાર પાંચસો ને અઠ્યાસી કરોડ નો પાક વીમો નથી આપી શકા એનો અભયસ પણ તો સરકારે સાથે સાથે લેવો જોઈએ અને પાક વીમો વીમા કંપની આપે છે અને આર્થિક પેકેજનો હિસ્સો ન ગણી શકાય એવી જ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ હોય દસ હજાર કરોડ ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવવાના હોય વીસ લાખ કરોડનો આર્થિક પેકેજ આ બધા જ મુદ્દાઓ છે તો એ ઓલરેડી બજેટની અંદર ચર્ચા ગયેલા છે એટલે બજેટની જે વાત હતી એને એ વાત અહીંયા રિપીટ કરવામાં આવી છે એટલે ખેડૂતોને આર્થિક પેકેજ જે વીસ લાખ કરોડનું છે એમાં કાં તો નિરંતર ચાલતી પ્રક્રિયા અથવા તો અગાઉ આપી દીધેલું અથવા તો બજેટમાં થયેલી ચર્ચાઓનો સરવાળો કરી અને ખેડૂતોને છથી આઠ લાખ કરોડ આપવાની વાત થઈ છે પણ એમાં નવું એક રૂપિયાનું એક ફદયું એ આપ્યું નથી ત્યારે કોરોનાની જે હેરાન પરેશાન છે છે કોંગ્રેસની કાયમી રહી કે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ જેવી રીતે કેન્દ્ર કોંગ્રેસ શાસિત રાજ્યોની અંદર દેવા માફી કરી છે એવી રીતે ગુજરાતમાં પણ કરવામાં આવે બીજું જે ધિરાણ છે અત્યારે નવા જૂનું કરવાનો સમય છે એના ત્રીસ ટકા એમાં જે ખેડૂતોની લોન છે એમાં વધારો કરી અને ત્રીસ ટકા લોન વધારો કરીને ઓટો રિન્યુઅલ કરી દેવામાં આવે જેથી કરીને ખેડૂતોને બેંક સુધી જવું ન પડે સંક્રમણની જે કોરોનાના સંક્રમણ એટલે વધારે લોકો ભેગા ન થાય એટલે એ પણ એક ફાયદો છે અને ખેડૂતોને અત્યારે ખાસ જરૂર આ છે બીજું રાજ્ય સરકારની તિજોરીમાં એક રૂપિયાનું ભારણ પડ્યા વગર ડાયરેક્ટ વીમા કંપનીઓએ પાક વીમો ખેડૂતોને આપી દેવો જોઈએ વીમો આપવાની પાક વીમાના આંકડા જમા કરાવવાની વીમો આપવાની પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન મુજબ તમામ કટ ઓફ ડેટ એટલે કે એની તારીખો છે એ જતી રહી છે કૃષિમંત્રી અને આપણા મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે એપ્રિલમાં આપશું ને આપશું માર્ચમાં આપશું ને હોળી પછી આપશું ને કમૂરતા પછી આપશું ને પણ બધું જતું રહ્યું હજી સુધી પાક વીમો નથી આવ્યો એટલે પાક વીમો આપવો જોઈએ અત્યારે ખેડૂતોને આવતા વર્ષની પૂર્વ તૈયારીઓ કરવાનો યોગ્ય સમય છે ત્યારે દવા ખાતર અને બિયારણની અંદર પચાસ ટકાની સબસિડી સાથે ખરીદીની સરકારે સત્તા આપવી જોઈએ ને પચાસ ટકા એમાં સબસિડી સરકારે આપવી જોઈએ

જે બાગાયતી પાકો છે બાગાયતી પાકો સંપૂર્ણપણે બહુ નુકસાનમાં ગયા છે બહુ મોટા નુકસાનમાં ગયું છે ત્યારે સરકારે બાગાયતી પાકોમાં થયેલા નુકસાનનું સર્વે કરાવી અને એ ખેડૂતોને અલગથી એક બાગાયતી પાકો માટેનું સ્પેશિયલ પેકેજ આપવું જોઈએ નરેન્દ્રસિંહ ગુજરાતની અંદર જે ખેતીલાયક ટોટલ જમીન છે એ 2 કરોડ 12 લાખ હજાર વિઘા સોરી એકર જગ્યા છે દરેક ખેડૂતને એકર દીઠ રાજ્ય સરકારે પાંચ હજાર થી માટે એટલે કે પાલભાઈ કહી દ્વારા જે પેકેજ ની વાત કરવામાં આવી છે ખેડૂતો માટે તે કદાચ આપના મતે ખેડૂતો માટેનું હકીકતમાં નથી તેમાં કંઈ મળવાનું તેવું આપનો આપ કહી રહ્યા છો આભાર ટીવી ને સાથે વાત કરવા બદલ તો ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા જેઓ જણાવી રહ્યા છે કે ખેડૂતોને જે વીજ બિલમાં આગામી છ મહિના સુધી રાહત રાજ્ય સરકારે આપવી જોઈએ તેવી તેમણે મુખ્ય માગણી ઉઠાવી છે આ સાથે જ ખેડૂતોને વધુ તેઓ અસરકારક રીતે તેમના નું વેચાણ કરી શકે તે માટેની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેથી તેમને આર્થિક રીતે જે ફટકો પડી રહ્યો છે લોકડાઉન દરમિયાન તે દૂર થઈ શકે આભાર પાલ અમલિયા અમારી સાથે વાત કરવા બદલ તો જે રીતે રાજ્યમાં અત્યારે લોકડાઉન ફોર ને શરૂઆત થઈ ચૂકી છે બીજી તરફ અલગ અલગ ક્ષેત્રમાંથી પણ માગણી ઉઠી રહી છે કે જે છૂટછાટો આપવામાં આવે તેમાં પણ અલગ અલગ ક્ષેત્ર પ્રમાણેની છૂટછાટો હોવી જોઈએ